हेलो, गुड मॉर्निंग फ्रेंड्स. माय सेल्फ मित्रेश ए. मोदी, लेक्चरर इन इलेक्ट्रिकल डिपार्टमेंट, VPMP पॉलिटेक्निक, गांधीनगर. सो टुडे फ्रेंड्स, वील डिस्कस अबाउट द इलेक्ट्रिकल पावर जनरेशन सब्जेक्ट विच कम्स इन योर थर्ड सेमिस्टर डिप्लोमा इंजीनियरिंग. द सब्जेक्ट कोड ऑफ द सब्जेक्ट इज 3330904. 33-30-904 ए इलेक्ट्रिकल पावर जनरेशन नो सब्जेक्ट कोड छे. दिस इज द थर्ड वीडियो फॉर द यूनिट चैप्टर नंबर 3, न्यूक्लियर पावर स्टेशन. दिस इज द थर्ड एंड द लास्ट वीडियो ऑफ दिस चैप्टर. इन दैट द टॉपिक नॉम इज द स्कीमेटिक डायग्राम, सिलेक्शन ऑफ साइट, एडवांटेजेस एंड डिसएडवांटेजेस ऑफ न्यूक्लियर पावर प्लांट. Now we will see the objectives of this lecture or video is first we will see the schematic diagram of nuclear power station. So the pehla dosto apne nuclear power station no schematic diagram joishu, tyar baad apne nuclear power station no plant layout joishu, then we will see the selection of site for nuclear power station. ત્યારબાદ દોસ્તો આપણે ન્યુક્લિયર પાવર સ્ટેશનની જે સાઇટ છે એ સિલેક્ટ કરવા માટે કેટલા કેટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે એના વિશે ચર્ચા કરીશું. દેન વી વિલ ડિસ્કસ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ન્યુક્લિયર પાવર સ્ટેશન. પછી આપણે દોસ્તો ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે વાત કરીશું ન્યુક્લિયર પાવર સ્ટેશનના. એન્ડ ઇન ધ લાસ્ટ વી વિલ ડિસ્કસ ધી સમ ન્યુક્લિયર પાવર સ્ટેશન્સ ઓફ ગુજરાત એન્ડ એઝ વેલ એઝ ઓલ ઓવર ઇન્ડિયા. સ્ટાર્ટિંગ વિથ ધી સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ ન્યુક્લિયર પાવર સ્ટેશન. તો અહીંયા દોસ્તો તમને ફિગર એક જોવા મળી રહી છે જેની અંદર ન્યુક્લિયર રિએક્ટર સૌથી પહેલી અગત્યની વસ્તુ છે. તો ન્યુક્લિયર રિએક્ટરની ચર્ચા દોસ્તો આપણે આગલા જે મારો સેકન્ડ વિડીયો હતો એમાં આપણે જોયું કે ન્યુક્લિયરમાં ટોટલ 6 કોમ્પોનન્ટ્સ છે. કોર, મોડરેટર, કંટ્રોલ રોડ, શિલ્ડ એન્ડ કુલન્ટ. તો એ 6 વસ્તુનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરને ચલાવવા માટે થતો હોય છે. હવે આપણે વાત કરીએ તો ન્યુક્લિયર રિએક્ટરમાં જે ઉષ્મા એટલે કે એનર્જી પ્રોડ્યુસ થાય છે એ ઉષ્માને આપણે કુલન્ટ દ્વારા એબ્ઝોર્બ કરીએ છીએ અને એ કુલન્ટ ગરમ થાય છે. આ ગરમ કુલન્ટ હીટ એક્સચેન્જરમાંથી પસાર કરવામાં આવે છે. હીટ એક્સચેન્જરની અંદર દોસ્તો પાણી ભરેલું હશે, વોટર ટ્યુબ હશે હીટ એક્સચેન્જર, એટલે કે હીટ એક્સચેન્જરની અંદર પાણી ભરેલું હશે અને તેમાંથી પાણી પણ પસાર કરવામાં આવે છે. બંને વચ્ચે ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ થશે અને કુલન્ટ પોતાની ઉષ્મા પાણીને આપે છે અને પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય છે, જે આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે હીટ એક્સચેન્જરની અંદર ન્યુક્લિયર રિએક્ટરમાં પ્રોડ્યુસ થતી જે હીટ છે એને આપણે પાણીને ગરમ કરવા માટે હીટ એક્સચેન્જરમાં જે પાણી છે એને વરાળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવા માટે કરતા હોઈએ છીએ. હીટ એક્સચેન્જરમાં બનેલી સ્ટીમ જે છે એ ટર્બાઇનને આપવામાં આવે છે. ટર્બાઇન ફરે છે અને ઉષ્મા શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતરણ થાય છે. ટર્બાઇનમાંથી જે સ્ટીમ બહાર આવે છે એ સ્ટીમને ફર્નેસ કન્ડેન્સરમાં લેવામાં આવે છે. તેમાં ટ્યુબોમાંથી કુલિંગ વોટર પસાર કરવામાં આવે છે. આથી સ્ટીમ કન્ડેન્સ થાય છે, એટલે કે સ્ટીમનું પાણીમાં રૂપાંતરણ થાય છે. કન્ડેન્સેન્ટ એક્સટ્રેશન પંપ દ્વારા આ પાણી ફીડ પંપને આપવામાં આવે છે અને ખૂટતું પાણી, મેકઅપ વોટર જેને આપણે કહીએ છીએ, એને નદી અથવા કૂવામાંથી પંપ દ્વારા લઈને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધિકરણ માટે આપવામાં આવતું હોય છે. કન્ડેન્સરમાં કુલિંગ માટે જોઈતું પાણી પંપ મારફત નદી કે કૂવામાંથી લેવામાં આવતું હોય છે. જો નદીમાં પૂરતું પાણી હોય તો ગરમ પાણીને કેનાલ મારફત વેવડાવી થોડું ઠંડુ થાય પછી નદીની અંદર છોડવામાં આવે છે. પરંતુ જો નદીની અંદર
आखा वर्ष दरमियान पूरता प्रमाण में पानी न मळतु होय तो गरम पानी ने कूलिंग टावर द्वारा ठंडु पाड़वामां आवे छे। आ ठंडु थयेल पानी पाछू कंडेन्सर में लई जवामां आवे छे अने आवा संजोगोमां नदी के कूवामांथी मात्र ने मात्र खूटतु पानी ज लेवामां आवे छे। तो आ थई गई दोस्तों वॉटर साइकल। हवे आपणे इलेक्ट्रिक साइकल नी चर्चा करिए। तो इलेक्ट्रिक टर्बाइननी साथे जे अल्टरनेटर जोड़ेल छे आ अल्टरनेटर द्वारा मिकेनिकल एनर्जी नु इलेक्ट्रिकल एनर्जी में रूपांतरण करवामां आवे छे अने स्टेप अप ट्रांसफॉर्मर द्वारा जनरेशन वोल्टेज ने ट्रांसमिशन माटे जोईती किंमत पर स्टेप अप करवामां आवे छे। ट्रांसफॉर्मर ने आइसोलेटर अने सर्किट मार्फत द्वारा बसबार द्वारा जोड़वामां आवे छे। बसबार द्वारा जोड़ेल ट्रांसमिशन लाइन द्वारा पावर ट्रांसमिट करवामां आवतो होय छे। टर्बाइननी अल्टरनेटरनी साथे साथे एक एक्साइटर पण दोस्तों कपल करेलू तमने जोवा मळशे फिगरनी अंदर। तो ए एक्साइटर जे छे ए अल्टरनेटरना फील्ड माटे जोईतो डीसी पावर जनरेट करतो होय छे। नाउ वी विल सी द प्लांट लेआउट ऑफ द न्यूक्लियर पावर स्टेशन। फिगरनी अंदर दोस्तों तमने प्लांट लेआउट न्यूक्लियर पावर स्टेशननो प्लांट लेआउट तमे जोई शको छो। प्लांट लेआउट ए पसंद थयेल जग्या पर आधार राखे छे। अहीं दर्शावेल लेआउट में बे टर्बो अल्टरनेटर छे, बे हीट एक्सचेंजर छे अने बे रिएक्टर छे। फ्यूअलना प्रोसेसिंग अने फेब्रिकेशननी व्यवस्था मेन बिल्डिंगनी बहार छे। रेडियो एक्टिव वेस्टना टेम्पररी स्टोरेजनी व्यवस्था पण करवामां आवे छे। नदीने किनारे पंप हाउस मूकवामां आवे छे। कूलिंग माटेनું પાણી પંપ મારફતે લેવામાં આવતું હોય છે। જો નદીમાં પાણી પૂરતા પ્રમાણમાં ન રહેતું હોય તો કૂલિંગ ટાવરની જરૂર પણ પડતી હોય છે। તો ધીસ ઇઝ ધી પ્લાન્ટ લેઆઉટ ઓફ ધી ન્યુક્લિયર પાવર સ્ટેશન। નાઉ વી વિલ સી ધ સિલેક્શન ઓફ સાઇટ ફોર ન્યુક્લિયર પાવર સ્ટેશન। ન્યુક્લિયર પાવર સ્ટેશન દોસ્તો સ્થાપતા પહેલાં કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું હોય છે એ આપણે જોઈએ। તો સૌથી પહેલું જોઈએ તો પ્રોક્સિમિટી ટુ ધી લોડ સેન્ટર, એટલે કે લોડ સેન્ટરથી નજીકપણું। ન્યુક્લિયર પાવર સ્ટેશન લોડ સેન્ટરથી નજીક રાખવું જોઈએ। આમ કરવાથી ટ્રાન્સમિશન લાઇનના ખર્ચમાં તથા ટ્રાન્સમિશન લોસીસમાં ઘટાડો થતો હોય છે। બીજી વાત કરીએ તો અવેબિલિટી ઓફ ધ કુલિંગ વોટર, એટલે કે થર્મલ પાવર સ્ટેશનની માફક ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં પણ કન્ડેન્સર માટે ઘણા મોટા જથ્થાની અંદર કુલિંગ વોટરની જરૂર પડતી હોય છે। આથી ન્યુક્લિયર પાવર સ્ટેશન નદી કિનારે અથવા કોઈ મોટા સરોવરની નજીક સ્થાપવું જોઈએ। થર્ડ ટોપિક આપણે જોઈએ તો ફેસિલિટી ઓફ ટ્રાન્સપોર્ટેશન, એટલે કે પાવર સ્ટેશનમાં હેવી ઇક્વિપમેન્ટ વગેરેનો ઉપયોગ કરવાનો હોય છે। બિલ્ડિંગ વગેરેના બાંધકામ માટેની સામગ્રી પણ સાઇટ પર પહોંચાડવાની હોય છે। આથી ટ્રાન્સપોર્ટેશનની સગવડતા હોવી ખૂબ જ જરૂરી છે। ફોર્થ ટોપિક, અવે ફ્રોમ ધ ડેન્સલી પોલ્યુટેડ એરિયા। ચોથી વસ્તુ કહેવામાં આવે છે કે વસ્તીથી દૂર હોવું જોઈએ। ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર રેડિયો એક્ટિવ મટીરિયલનો ઉપયોગ કરતા કરવામાં આવતો હોવાથી તે વસ્તીથી દૂર સ્થાપવું ખૂબ જ જરૂરી છે। એન્ડ ધ ફિફ્થ ટોપિક ઇઝ ફેસિલિટી ફોર ધ ડિસ્પોઝલ ઓફ ન્યુક્લિયર વેસ્ટ। આ બહુ જ અગત્યની વસ્તુ છે દોસ્તો, કે ન્યુક્લિયર સ્ટેશન ન્યુક્લિયર રિએક્શન પૂરું થયા બાદ રેડિયો એક્ટિવ વેસ્ટના ટેમ્પરરી સ્ટોરેજની વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ તેનો નિકાલ કરવો જોઈએ અને પસંદ કરેલ સાઇટમાં વેસ્ટનો નિકાલ કરી શકાય તેમ હોવું ખૂબ જ જરૂરી છે। તો ધીઝ આર ધ ટોપિક્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ સિલેક્ટિંગ ધ સાઇટ ફોર ધ ન્યુક્લિયર પાવર સ્ટેશન। તો દોસ્તો આ પાંચ મુદ્દા જે છે એ મગજમાં કે ધ્યાનમાં રાખવામાં જોઈએ રાખવામાં આવતા હોય છે કે જ્યારે આપણે ન્યુક્લિયર પાવર સ્ટેશન સ્થાપતા હોઈએ છીએ। This question is also most ambiguous question for GTU GTU examination,
ત્રણ માર્ક માટે દોસ્તો જીટીયુનો એક મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. આગળ એક સ્કીમેટિક ડાયાગ્રામવાળો ક્વેશ્ચન પણ આપણે વાત કરવાની ભૂલી ગયા, પણ એ પણ જીટીયુની અંદર 3 કે 4 માર્કની અંદર ન્યુક્લિયર પાવર સ્ટેશનનો સ્કીમેટિક ડાયાગ્રામ જીટીયુ માટે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કહી શકાય એવો છે. સાઇટ સિલેક્શન પણ જીટીયુમાં વારંવાર પૂછાતું હોય છે. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે કે ભાઈ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ન્યુક્લિયર પાવર સ્ટેશન, તો આ ક્વેશ્ચન પણ જીટીયુની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન છે. 3 કે 4 માર્કની અંદર લાભો અને ગેરલાભો ન્યુક્લિયર પાવર સ્ટેશનના લખો, એ પૂછાતો હોય છે વારંવાર. એ પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો વાત કરી ન્યુક્લિયર એડવાન્ટેજીસ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ન્યુક્લિયર પાવર સ્ટેશન. ન્યુક્લિયર પાવર સ્ટેશનના લાભ, ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે આપણે વાત કરીએ તો ફર્સ્ટ વીલ ડિસ્કસ અબાઉટ ધ એડવાન્ટેજીસ ઓફ ધી ન્યુક્લિયર પાવર સ્ટેશન. ફર્સ્ટ ટોપિક ઇઝ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન ઓફ ફ્યુઅલ ઇઝ લેસ. એટલે કે દોસ્તો, થર્મલ પાવર સ્ટેશનની અંદર કોલસો, ઓઇલ કે ગેસની સરખામણીમાં ન્યુક્લિયર ફ્યુઝનનું વજન અને કદ ઘણું ઓછું છે, તેથી તેના ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા અને તેનો ખર્ચ પણ ઘણો ઓછો લાગતો હોય છે. દાખલા તરીકે મીડિયમ કેપેસિટી થર્મલ પાવર સ્ટેશનમાં રોજની એક માલગાડી કોલસાની જરૂર પડે છે. આથી જો ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થામાં કોઈ રીતે ભંગાણ પડે તો મુશ્કેલી ઊભી થતી હોય છે, જ્યારે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં આવી મુશ્કેલી પડતી નથી. સેકન્ડ એડવાન્ટેજ એ છે કે લેસ સ્પેસ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ સ્ટોરેજ ઓફ ફ્યુઅલ. તો આપણે દોસ્તો આગળના લેક્ચરમાં પણ વાત કરી એ પ્રમાણે કે 1 કિલો યુરેનિયમને જો આપણે બોમ્બાર્ડિંગ કરીએ અને જેટલી એનર્જી પ્રોડ્યુસ થાય એટલી એનર્જી જો આપણે કોલસાને સળગાવીને કરવી હોય, તો આપણે વાત કરી હતી એ પ્રમાણે કે ભાઈ 2,08,060 ટન કોલસો આપણે સળગાવીએ અને જેટલી ઉષ્મા પ્રોડ્યુસ થાય એટલી જ ઉષ્મા આપણે 1 કિલો યુરેનિયમે યુરેનિયમને બોમ્બાર્ડિંગ કરવાથી થતી હોય છે. એટલે કે થર્મલ પાવર સ્ટેશનમાં કોલસો હોય કે ઓઇલને સ્ટોર કરવા માટે ઘણા બધા સ્ટોરેજ સ્પેસની જરૂર પડે છે, પરંતુ ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં સ્ટોરેજની જરૂર પડતી નથી, એટલે કે ઓછા સ્ટોરેજની જરૂર પડે છે. કન્ઝર્વેશન ઓફ નેચરલ રિસોર્સિસ. એટલે કે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં કોલસો, ઓઇલ કે ગેસનો ઉપયોગ ન થતો હોવાને કારણે આ કુદરતી સંપત્તિનો બચાવ થાય છે અથવા તેને બીજા ઉપયોગમાં લઈ શકાય છે. રનિંગ કોસ્ટ ઇઝ લેસ. પ્લાન્ટની રનિંગ કોસ્ટ થર્મલ પાવર પ્લાન્ટ કરતાં ખૂબ જ ઓછી છે. ઇટ કેન બી લોકેટેડ નિયર લોડ સેન્ટર સો દેટ કોસ્ટ ઓફ ટ્રાન્સમિશન ઇઝ રિડ્યુસ. ફાસ્ટ બ્રીડર રિએક્ટર ધરાવતા ન્યુક્લિયસ પાવર સ્ટેશનમાં બીજું ફિસાઇલ મટીરિયલ પણ મળે છે, જેનો ઉપયોગ આપણે બીજા ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં થઈ શકતો હોય છે, અને તેનું સ્થાપન લોડ સેન્ટરથી નજીક પણ કરી શકાય છે. આથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઓછો થાય છે. તો ફ્રેન્ડ્સ, ધીસ વેર ધ એડવાન્ટેજીસ ઓફ ધી ન્યુક્લિયર પાવર સ્ટેશન. નાઉ વિલ ડિસ્કસ ધી ડિસએડવાન્ટેજીસ ઓફ ન્યુક્લિયર પાવર સ્ટેશન. મોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. ન્યુક્લિયર પાવર સ્ટેશન સ્થાપવા માટેનો ખર્ચ થર્મલ પાવર સ્ટેશન કરતાં ખૂબ જ વધારે છે, આથી તેને મોટી કેપેસિટીવાળું પણ બનાવવામાં આવે તો જ કરકસરયુક્ત બને છે. ફ્યુઅલ કોસ્ટ ઇઝ હાઈ. ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં માટે જોઈતું યુરેનિયમ એ સહેલાઈથી મળતું નથી, તેનું પ્રોસેસિંગ પણ વધારે ખર્ચાળ છે. ટેકનિકલ મેન પાવર રિક્વાયર્ડ. ન્યુક્લિયર પાવર સ્ટેશનના નિર્માણ કરવા માટે તથા તેના સંચાલન માટે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા મેન પાવરની જરૂર પડતી હોય છે, જે સામાન્ય રીતે ખૂબ જ મુશ્કેલ છે. મેન્ટેનન્સ. તો પાવર સ્ટેશનનું મેન્ટેનન્સ ચાલુ હાલતમાં કરવાનું હોય તે માટે સ્ટાફને વ્યવસ્થાનું જોખમ પણ વધારે છે. બેઝ લોડ સ્ટેશન. તો ન્યુક્લિયર પાવર સ્ટેશનને ઓછા લોડ ફેક્ટર પર ચલાવવામાં આવે તો જનરેશનની ઓવરઓલ કોસ્ટ ખૂબ જ વધારે આવે છે, આથી
80% લોડ ફેક્ટરની નીચે ઓપરેટ કરવામાં આવે તો બિનકરકસરયુક્ત પુરવાર થાય છે. આથી ન્યુક્લિયર પાવર સ્ટેશનનો ઉપયોગ ગ્રીડ સિસ્ટમમાં જ વધારે ફાયદાકારક છે અને તેને હંમેશા બેઝ લોડ સ્ટેશન તરીકે ચલાવવું જોઈએ. સામાન્ય સંજોગોની અંદર રેડિયેશન લેવલ વધી જાય તો મનુષ્ય તથા પ્રાણીઓને જીવનના ખતરારૂપ પણ છે, એટલે કે પર્યાવરણને પણ નુકસાનકારક છે. અને સૌથી મોટો ડિસએડવાન્ટેજ ન્યુક્લિયર પાવર સ્ટેશનનો એ છે દોસ્તો કે ન્યુક્લિયર રિએક્ટરમાંથી બહાર પડતા ગેસ, લિક્વિડ અને સોલિડ વેસ્ટના નિકાલ માટેની ખૂબ જ મુશ્કેલીઓ છે, કારણ કે એની અંદર રેડિયો એક્ટિવ આલ્ફા, બીટા અને ગેમા વિકિરણ હોવાને લીધે સ્ટોર કરવામાં અને નિકેલ કરવામાં ઘણી બધી સાવચેતીઓ રાખવી પડતી હોય છે. તો દોસ્તો, આ હતા ગેરફાયદાઓ ન્યુક્લિયર પાવર સ્ટેશનના. નાવ વી વિલ ડિસ્કસ ધ ન્યુક્લિયર પાવર સ્ટેશન ઇન ગુજરાત એન્ડ ઇન ઇન્ડિયા. તો ગુજરાતમાં સુરત જિલ્લામાં હવે કાકરાપાર 235 મેગાવોટના 4 યુનિટ સ્થાપવાનું નક્કી કરેલું છે. મહારાષ્ટ્રમાં ઇન્ડિયાની અંદર સૌથી પહેલું ન્યુક્લિયર પાવર સ્ટેશન તારાપુર ખાતે નંખાયું હતું, જેની અંદર 210 મેગાવોટના 2 યુનિટ આવેલા છે. રાજસ્થાનમાં આવેલા રાણા પ્રતાપ સાગર એટોમિક પાવર સ્ટેશનમાં 210 મેગાવોટના 2 યુનિટ છે. મદ્રાસ પાસે આવેલા કલ્પકમમાં 235 મેગાવોટના પણ 2 યુનિટ આવેલા છે. તે ઉપરાંત ઉત્તર પ્રદેશમાં નરોરા ખાતે આવેલા નરોરા ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં 235 મેગાવોટના પણ 2 યુનિટ આવેલા છે. અને છેલ્લે કર્ણાટકમાં કૈગા ખાતેનું અને તામિલનાડીની અંદર કુંડાનકુલમ ખાતે પણ 100 મેગાવોટનું એવા 2 યુનિટની સ્થાપના થયેલી છે. તો આ દોસ્તો હતા ગુજરાત અને ઇન્ડિયાના ન્યુક્લિયર પાવર સ્ટેશન. અહીંયા દોસ્તો ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન ચેપ્ટર નંબર 3 ન્યુક્લિયર પાવર સ્ટેશન જે ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ ફોર હિયરિંગ મી. થેન્ક યુ સો મચ.